प्रमेय 6.6 बे समरूप त्रिकोणोना क्षेत्रफळनो गुणोत्तर तेमने अनुरूप बाजुओना गुणोत्तरना वर्ग बराबर होय छे। आ प्रमेय साबित करवानो छे। सरता खातर आपणे प्रथम आकृति दोरी दीधी छे। तो सौ प्रथम आपणे आवशे पक्ष। तो बे त्रिकोण अहीं नाम जे आपणे लीधा ए लई लेवाना, त्रिकोण ए बी सी अने त्रिकोण PQR समरूप छे। एटले के त्रिकोण ABC समरूप त्रिकोण PQR। हवे साध्य शू साबित करवानुं छे ते तो ध्यान आपो। માત્ર એબીસી લખશો તેને વંચાશે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, પણ જો આગળ ચિત્ર ત્રિકોણનું કરશો તો ત્રિકોણ એબીસી પાસેનું ક્ષેત્રફળ શબ્દ લખવો પડશે। એટલે આપણે માત્ર એબીસી એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એવું વંચાશે, અને ત્રિક્યુઆર એટલે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ। તો અનુરૂપ બાજુઓનો વર્ગ, હવે એબી નો અલગ વર્ગ અને પીક્યુ નો અલગ વર્ગ પણ લખી શકો, અને બંનેનો કૌંસ કરીને ભેગો વર્ગ પણ લખી શકો, બરાબર। એબી વર્ગ અને પીક્યુ વર્ગ અલગ પણ તમે લખી શકો, બરાબર। અનુરૂપ બાજુઓ બીસી અને ક્યુઆર આખાનો વર્ગ અલગ લખવાનો છે, અને એસી ભાગ્યા પીઆર નો વર્ગ। હવે સાબિત કરવા માટે આપણે થોડી રચના કરવી છે। સરળતા ખાતે આપણે અગાઉ રચના કરી દીધી, શું કરી છે, એ એમ લંબ બીસી દોર્યો છે અને પીએન લંબ ક્યુઆર દોરેલો છે, જેને આપણે વેધ કહીએ છીએ। હવે આપણે સાબિતી જોઈશું। સાબિતી, તો ત્રિકોણ એ બી સીમાં અને રેખાખંડ છે એટલે અને ત્રિકોણ PQR માં, સોરી વેધ શબ્દ, એમ શું દોર્યો છે, વેધ નો વેધ PN દોરો, એ આપણે દોરેલા છે। હવે આપણે બંને ત્રિકોણ છે, આ બંને નાના ત્રિકોણ બરાબર, આ બાજુનો હોય તો એને મોટો ત્રિકોણ કહીશું, આપણે આ નાનો અને આ નાના ત્રિકોણને સરખાવીએ છીએ, ધ્યાન આપજો। તો અહીં ત્રિકોણ એ બી એમ અને પી ક્યુ એન, ત્રિકોણ પી ક્યુ એન માં કોણ બી બરાબર કોણ ક્યુ, કારણ કે મોટો ત્રિકોણ છે એમાં પણ આપણે બી ગુણો એ નહીં હતો, દાદામાં પણ એ છે કે મોટામાં મોટા ત્રિકોણો બંને એકરૂપ આપે એટલે આ બંને ખૂણા સરખા છે, કારણ કે ખૂણો એ તો બદલાતો જ નથી, આપણને પક્ષમાં આપેલું જ છે, કારણ કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR આપ્યું એટલે અનુરૂપ ખૂણાઓ સરખા હોય જ। અને બીજી શરત છે, આપણે વેધ દોર્યો હતો એટલે કે એ એમ બી અને કોણ, આકૃતિમાં તમે જોશો તો એ એમ બી એ તમે કાટખૂણાનું નિશાન કર્યું છે બરાબર કોણ પી એન ક્યુ, બંને શું છે, કાટખૂણા છે, એ કૌંસના ખૂણા એટલે કે કાટખૂણા છે, તેથી બરાબર આ પણ ખૂણો ને આ પણ ખૂણો એટલે ખૂખું શરત પ્રમાણે ત્રિકોણ એ બી એમ સમરૂપ ત્રિકોણ પી ક્યુ એન થશે। કઈ શરત, તો ખૂખું શરત પ્રમાણે, માટે ખૂખું સમરૂપ ત્રિકોણ
तो अनुरूप बाजुओं गुणोत्तर सरखो हो तो अनुरूप त्रण बाजुओं गुणोत्तर थाय आम तो जुओ ए बी भाग्या पी क्यू बराबर ए एम भाग्या पी एन त्रीजी बाजु थाय छे बी एम भाग्या क्यू एन पर एनी आपणे जरूर पड़ती नथी એટલે ન લખો તો પણ ચાલે અને લખ્યું હોય તો પણ કોઈ વાંધો આવશે નહીં બરાબર કે આપણે અહીંયા લખી કાઢીએ છીએ પણ નહીં લખશો તો પણ ચાલશે કે ભવિષ્યમાં આપણને આ ત્રણનું જોડકી લખો તો સારું લાગે આ ત્રણ ગુણોત્તર સરખા થાય છે એટલે નંબર એક આની આપણે જરૂર છે નહીં એ ધ્યાન આપજો એ જ રીતે ત્રિકોણ મૂળ ત્રિકોણ એ બી સી समरूप त्रिकोण PQR पक्ष में तमने आपेल छे तो एने पण अनुरूप बाजू AB भाग्या PQ एज रीते BC भाग्या QR अने AC भाग्या PR आपेल छे आ तो पक्ष में छे साबित करवानी जरूर छे नहीं હવે આપણે અગાઉ પણ જોઈ ગયા નવમામાં પણ ભણી ગયા છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે એક દુત્યાંશ પાયો ગુણ્યા બે માટે એબીસી નું ક્ષેત્રફળ એબીસી એટલે શું લખાય ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો એનું સૂત્ર લખવાનું છે ભાગાકારમાં ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ લેવાનું છે તો એબીસી નું ક્ષેત્રફળ એક દુત્યાંશ પાયો એનો થશે બીસી અને વેધ થાય છે એ એમ એ જ રીતે પી ક્યુ આર માં પાયો થશે એનો ક્યુ આર અને વેધ થશે પી એન હવે અહીં ધ્યાન આપો એક દુત્યાંશ તો એનું શું થાય છે ઉડી જાય છે તો શું આવશે બીસી ભાગ્યા ક્યુ આર ગુણ્યા એમ ભાગ્યા પી એન બરાબર પણ હવે અહીં ધ્યાન આપો કે પરિણામ ઉપર પરિણામ ત્યાં જોઈ ગયા કે બીસી ભાગ્યા ક્યુ આર તો એની જગ્યાએ આપણે એબી ભાગ્યા પી ક્યુ પણ લખી શકીએ એ આપણે લખ્યું છે ને તો બીસી ભાગ્યા ક્યુ આર ની જગ્યાએ શું લખીશું એબી ભાગ્યા પી ક્યુ એ પરિણામ બે બે છે એ બી ભાગ્યા પી ક્યુ અને એ એમ ભાગ્યા પી એન તો પરિણામ એકમાં જુઓ એ એમ ભાગ્યા પી એન તો એની જગ્યાએ પણ એ બી ભાગ્યા પી ક્યુ લખી શકાય અગાઉ મેં તમને કીધું તો આની આપણે જરૂર નથી લખ્યું તો કોઈ ખોટું નથી આની આપણે ક્યાંય જરૂર પડતી નથી તો એ એમ ભાગ્યા પી એન બરાબર શું લખી શકાય એ બી ભાગ્યા પી ક્યુ ગુણ્યા એ બી ભાગ્યા પી ક્યુ બંને સરખા છે ગુણાકાર છે એટલે બંનેનો શું થઈ જશે વર્ગ એ બી ભાગ્યા પી ક્યુ આખા કૌંસનો વર્ગ આખાનો ન કરવો હોય તો ઉપર એ બી નો વર્ગ લખવો પડે અને નીચે પી ક્યુ નો વર્ગ લખવો પડે ક્યાંથી લાવ્યા તો એક અને બે પરથી માટે એ બી સી એટલે કે ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ અને પી ક્યુ આર બરાબર જુઓ આપણે તાકડું સાબિત કર્યું છે ત્યારે ધ્યાન આપજો એ બી ભાગ્યા પી ક્યુ નો વર્ગ પણ હવે પરિણામ બે ની અંદર તમે જોવા જશો તો એ બી ભાગ્યા પી ક્યુ બરાબર બી સી ભાગ્યા ક્યુ આર પણ લખાય વર્ગ હોય તો વર્ગ લખવો પડે બી સી ભાગ્યા ક્યુ આર નો વર્ગ અને એ બી ભાગ્યા પી ક્યુ બરાબર એસી ભાગ્યા પી આર પણ લખી શકાય તો એ બી ભાગ્યા પી ક્યુ બરાબર એસી ભાગ્યા પી આર એનો વર્ગ પણ લખી શકાય ક્યાંથી લાવ્યા પરિણામ બે પરથી આ રીતે તમારું પ્રમેય સાબિત થાય